નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ના ખાસ પ્રોગ્રામ રિપોર્ટર માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જયંતિ ચૌધરી. આજે વાત કરીશું મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ. 18 ઓક્ટોબર 1920 ના દિવસે એટલે કે 100 વર્ષ પહેલા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને તેઓ જ કુલપતિ રહ્યા હતા વર્ષો સુધી. એ વિદ્યાપીઠ આજે પણ અડીખમ છે અને તે શિક્ષણ કાર્ય આજે પણ ગાંધી મૂલ્યો અને ગાંધી માર્ગે આપવામાં આવી રહ્યું છે. આજે પણ વહેલી સવારે 6 વાગે વિદ્યાર્થીઓ ઉઠે છે અને ઉઠ્યા બાદ નિત્યક્રમ જાતે જ કરે છે, સફાઈનું કામ હોય કે રસોડાનું કામ હોય. વિદ્યાપીઠની અંદર આજે પણ ખાદી પહેરવામાં આવે છે. વિદ્યાપીઠની અંદર આજે પણ વિદ્યાર્થીઓ નિયમિત ચરખો કાંતે છે. આજે પણ આધુનિક ટેકનોલોજીના જમાનામાં વિદ્યાપીઠની અંદર કહી શકાય કે મૂલ્યોનું સિંચન થઈ રહ્યું છે. એ વિદ્યાર્થીઓની વાત કરીશું અને સમજીશું વિદ્યાર્થીઓ મૂકે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે દેશભરમાં અનેક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજ અને સ્કૂલ ચાલે છે. પરંતુ ગાંધીના નામે ચાલતી આ સંસ્થાઓ ગાંધી મૂલ્યોનું કેટલું પાલન કરે છે તે એક સવાલ છે. પરંતુ આજે અમે આપને એક એવી યુનિવર્સિટીમાં લઈ જઈશું જે ગાંધી દ્વારા જ સ્થપાયેલી છે અને તેની સ્થાપનાને 100 વર્ષ થવા જઈ રહ્યા છે. તેમ છતાં આજે તે ગાંધી મૂલ્યોને વળગી રહી છે. સમય સાથે શિક્ષણમાં તે આધુનિકતા લાવી છે, પરંતુ ગાંધીના બુનિયાદી શિક્ષણને છોડ્યું નથી. ત્યારે અમે આ ખાસ યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા, જ્યાં પહોંચતા જ એક અલગ અનુભૂતિ થઈ. ચારે બાજુ લીલોતરી અને એકદમ શાંતિ. શહેરના ઘોંઘાટમાંથી ગામડામાં આવી ગયા હોય તેવો આનંદ થયો. સૌથી પહેલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેની પ્રવૃત્તિઓ સમજવા માટે હોસ્ટેલમાં પહોંચ્યા. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓનો દિવસ શરૂ થઈ જાય છે. સવારે 6 વાગે બેલ વગાડવામાં આવ્યો અને બેલના ટકોરે વિદ્યાર્થીઓ ઉઠ્યા. અમે સવારના 6 વાગે ગુજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક છાત્રાલયમાં પહોંચ્યા છીએ. તે નિયમિત પ્રાર્થના થતી હોય છે. કદાચ ભાગ્યે જ કોઈ એવી કોલેજ હશે કે જેમાં વહેલી સવારે 6 વાગે પ્રાર્થના થતી હોય. તો વહેલી સવારે પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓનો દિવસ શરૂ થયો. ઉત્તરાયણના કારણે ઘણા વિદ્યાર્થીઓ વતન ગયા હોવાના કારણે સંખ્યા ઓછી હતી. પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓનું શ્રમ કાર્ય હોય છે, એટલે કે વિદ્યાર્થીએ સાફ સફાઈ જાતે જ કરવી પડે છે. ગુજરાત વિદ્યાપીઠમાં રોજ વહેલી સવારે 6 વાગે પ્રાર્થના થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્વયંભૂ સફાઈ કાર્યમાં જોડાય છે. સફાઈ કાર્યની સાથે સાથે અન્ય જે કામ છે, રોટલી વણવાનું જે કામ છે કે પછી સંડાસ બાથરૂમ સાફ કરવાનું કામ છે, તે તમામ પ્રકારના શૌચાલય સાફ કરવાનું કામમાં જોડાતા હોય છે. ગૃહપતિ પણ સાથે જોડાતા હોય છે એ કામની અંદર. એટલે વિદ્યાર્થીઓને ગૃહપતિ સાથે સાથે અહીંયાના જે પણ કહી શકાય મેનેજમેન્ટમાં જે લોકો છે તેઓ પણ જાતે જ સ્વયં સફાઈ કરતા હોય છે. ગાંધીજીએ પોતાનું કાર્ય જાતે કરવું, દૈનિક કાર્ય જાતે કરવું તેવું કહ્યું હતું ને એ જ મૂલ્યો આજે પણ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી કે ભાગ્યે જ કોઈ સંસ્થા હશે જેમાં વિદ્યાર્થીઓ સ્વયં કાર્ય જાતે કરતા હોય. જ્યારે વિદ્યાર્થીઓ ભોજન માટે રોટલી પણ હાથે જ વણવી પડે છે, તો અમે પણ રોટલી વણવા પર હાથ જમાવ્યો. આ કાર્ય ખરેખર અદ્ભુત છે. આ તો વાત થઈ વિદ્યાર્થીઓની હોસ્ટેલ. અમે વિદ્યાર્થીનીઓની હોસ્ટેલમાં પણ પહોંચ્યા. બહેનોની પણ એ જ એક્ટિવિટી છે. 6:30 વાગે તેઓ પ્રાર્થના કરે છે. ત્યારબાદ તેમને જે આપેલી પ્રવૃત્તિ હોય છે તેઓ કરતા હોય છે. આમ તો ભાઈઓને બહેનોની હોસ્ટેલમાં અલાઉડ નથી, પરંતુ અમે ગૃહમાતાની સાથે બહેનોની હોસ્ટેલમાં જઈશું અને ત્યાં જે પ્રાર્થના થાય છે, તેની એક્ટિવિટી થાય છે, તે તમામને જોઈશું અને તે સમજવાની કોશિશ કરીશું. કારણ કે ગુજરાત વિદ્યાપીઠની અંદર જે દીકરીઓ ભણવા આવતી હોય છે તેમને માતા પિતાને એક વિશ્વાસ હોય છે કે અમારી દીકરીઓ અહીંયા ખૂબ જ સુરક્ષિત છે અને કમ્પ્લીટ જે કહી શકાય કે દરવાજા તમામ લોક હોય છે, અહીંયા કોઈ પણ ભયને એન્ટ્રી નથી હોતી. માટે તમામ વાલીઓ પણ નિશ્ચિતપણે ગુજરાત વિદ્યાપીઠ પર વિશ્વાસ કરતા હોય છે. આપણે લાઈવ પ્રાર્થના જોઈશું, વિદ્યાર્થીઓની બહેનોની જોઈશું અને તેમની જે એક્ટિવિટી છે તે પણ જોઈશું. વિદ્યાર્થીઓની માફક વિદ્યાર્થીનીઓનો દિવસ પણ વહેલી સવારે પ્રાર્થનાથી શરૂ થાય છે અને તેમણે પણ શ્રમ કાર્ય કરવું પડે છે. વિદ્યાર્થી
વિદ્યાપીઠની કન્યા છાત્રાલયમાં અમે છીએ અને ખાસ કરીને તમામ પ્રકારની વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ જોઈએ છે. વહેલી સવારે જે વિદ્યાર્થિનીઓ છે તેઓ સફાઈ કાર્યમાં જોડાય છે, તેઓ પોતાની રીતે ખાસ કરીને સફાઈ કરી રહી છે. જોઈ શકો છો આપ કે જે વિદ્યાર્થિનીઓ છે તે જે ગાંધીજીના નિયમો છે, 12 સિદ્ધાંતો છે, તેમનો એક જે સિદ્ધાંત છે શ્રમ કાર્ય, તે શ્રમ કાર્યના જે સિદ્ધાંત મુજબ તેઓ અહીંયા સફાઈ કરી રહ્યા છે. આપણી સાથે બીજા પણ જે બેન છે તેમની સાથે પણ વાત કરીશું વિદ્યાર્થીની, જે ખાસ કરીને વહેલી સવારે આમ તો આખું અમદાવાદ સૂતું હોય છે ત્યારે તમે ઉઠી જાઓ છો, સફાઈ કરો છો, પ્રાર્થના કરો છો અને એનર્જી સાથે કોલેજમાં જાઓ છો, શું કહેશો? એકચ્યુઅલી પહેલાંના કરતાં અમારું આ સાઈડની કોલેજ છે ને એ થોડી અલગ છે. પહેલાંની કોલેજ અને હમણાંની કોલેજમાં બહુ બધો ડિફરન્સ છે. તો પહેલાં કમ્યુનિકેટ કરતાં થોડી વાર લાગી, પણ પછી જોઈએ તો બહુ જ મજા આવી. શ્રમ કાર્ય રોજ સવારમાં ઉઠીને કરવાનું, પ્રાર્થના કરવાની સવારે 6 વાગે પ્રાર્થના કરીને પછી શ્રમ કાર્ય કરવા જવાનું, તો મન એકદમ પ્રફુલ્લિત રહે છે. વિદ્યાર્થીઓની સવાર પડી ગઈ હતી, પ્રાર્થના, ત્યારબાદ શ્રમ કાર્ય અને હવે વિદ્યાર્થીઓ પોતાનું નિત્યક્રમ મુજબ કાર્ય પતાવશે. સમય સવારે 10 વાગ્યાની આસપાસનો થયો હશે અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ કાર્ય માટે હોસ્ટેલમાંથી નીકળ્યા. સૌથી પહેલા તેઓ સમૂહ પ્રાર્થના અને રેતીઓ કાંતણ કરશે કે જેને ઉપાસના પણ કહેવાય છે. ગુજરાત વિદ્યાપીઠની એક પરંપરા રહી છે પ્રાર્થના, ઉપાસના અને રેઢીઓ કાતર. પરંતુ એ જોતા પહેલા સૌથી પહેલા ગુજરાત વિદ્યાપીઠના કોણ કોણ કુલપતિ હતા તે જોવું મહત્વનું છે. એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું. આ જે વિદ્યાપીઠ ભવ્ય છે તેની પાછળનું મહત્વનું કારણ છે મહાત્મા ગાંધી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી તેઓ કુલપતિ હતા. 1920 થી 1948 સુધી મહાત્મા ગાંધી હતા. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, મોરારજી દેસાઈ, રામલાલભાઈ પરીખ, સુશીલાબેન નૈયર, નવીનચંદ્ર બારોટ, નવલભાઈ શાહ, રવિન્દ્રભાઈ વર્મા અને નારાયણભાઈ દેસાઈ, એટલે કહી શકાય કે જે પણ અહીંયા કુલપતિ રહ્યા છે તે એક વૈભવી અને એક મહત્ત્વના વ્યક્તિઓ હતા. ખાસ કરીને ગાંધીજીએ સ્થાપના કરી ત્યારથી લઈને નારાયણભાઈ દેસાઈ છેલ્લા જે કુલપતિ હતા, ત્યારબાદ અત્યારે ઈલાબેન ભટ્ટ જેઓ સેવા સંસ્થાના સ્થાપક છે, એટલે જે પણ અહીંયાના કુલપતિ રહ્યા છે તે પોતે જ એક હદ સુધી વિશ્વ લેવલે પોતાનું નામ કમાવનારા હતા. ત્યારે આ વિદ્યાપીઠ વિશે આપ આટલી જ વાતથી સમજી શકશો કે તેની ભવ્યતા શું હોઈ શકે. 1920માં વિદ્યાર્થીઓ પહેલા પ્રાર્થના કરે છે અને ત્યાર પછી રેટિયા કાતણ. ગાંધીજી પણ રેટિયો કાતતા અને ગાંધીની પરંપરાને ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જાળવી રાખી છે. પહેલા સર્વધર્મની પ્રાર્થના થાય છે, ત્યારબાદ તેઓ રેટિયો કાંતણ કર્યા બાદ જ પોતાનો અભ્યાસક્રમ ચાલુ કરતા હોય છે. આ પરંપરા કદાચ ક્યાંય વિશ્વમાં પણ નહીં હોય. આપણી સાથે જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીની છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. બેન, વિદ્યાપીઠમાં છો, રોજ સવારે કાંતણ કરો છો, શું ફીલ કરો છો? કારણ કે સાક્ષાત બાપુ ક્યાંક ને ક્યાંક કાંતણમાં દેખાતા હોય છે. અમે દરરોજ સવારે ઉપાસના પછી સર્વધર્મ પ્રાર્થના બાદ અમારી અભ્યાસ ચાલુ થાય એની પહેલાં અમે લોકો રેટિયો કાતણ કરીએ છીએ. કહેવાય છે કે રેટિયો છે એ આપણે આઝાદીનો, હિન્દ માટેનો આ જે પોશાક છે એ છે. રેટિયા દ્વારા અમને જુદી જુદી અમારી સ્ફૂર્તિથી અમારી કામગીરી શરૂ થાય છે, અમારો અભ્યાસક્રમ અમે શરૂ કરી શકીએ છીએ અને આના દ્વારા કેટલા લોકોને રોજગારી મળી શકે છે. આના દ્વારા અત્યારે વડાપ્રધાન પણ છે એ પણ આ રેટિયાને મહત્ત્વ આપી રહ્યા છે, જેને કારણે ગરીબી દૂર કરી શકાય છે. ખાદી, ગાંધીજીએ પણ આ ખાદીને ખૂબ જ મહત્ત્વ આપેલું હતું અને અમે અત્યારે ખાદીના વસ્ત્રો પહેરીએ છીએ અને આમાંથી જ અમે આગળ પણ કાર્ય કરીએ છીએ, તો અમને ખૂબ સારું અનુભવ. રેટિયા કાંતણ પછી વિદ્યાર્થીઓ પોતપોતાના વર્ગમાં જાય છે અને ત્યાં તેઓ શિક્ષણ મેળવે છે. વિદ્યાપીઠનું શિક્ષણ ખાસ રીતે અપાય છે. અહીં અન્ય યુનિવર્સિટી કે કોલેજ જેવું નથી તેની વાત કરીશું, પરંતુ તે પહેલા અત્યારે રોકાઈશું વિરામ માટે. વિરામ બાદ વિદ્યાપીઠની એ જ યાત્રા જારી રહેશે. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓનું બુનિયાદી કાર્ય પતી ગયું હતું, હવે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો. અમે વિદ્યાર્થીઓના ક્લાસરૂમમાં પહોંચ્યા. ઉપાસના અને રેટિયા કાતણની પદ્ધતિ વિદ્યાપીઠની જોઈ
પરંતુ સવાલ એ થાય છે કે આ વિદ્યાર્થીઓ આ હદ સુધી સાદગીથી રહે છે તો અભ્યાસ કઈ રીતે કરે છે, એ પણ અમે આપને બતાવીશું. આ જે વિદ્યાર્થીઓ છે તે ઋષિ પરંપરા કે વિદ્યાર્થી અને જે ગુરુ હોય છે, ગુરુ અને શિષ્ય છે, તે બંને એક લેવલે બેસીને એકબીજા સાથે ચર્ચા કરે તે જ રીતની એક સિટિંગ વ્યવસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં છે. ખાસ કરીને વિદ્યાપીઠમાં આવ્યા છો, ભણો છો, નીચે બેસીને ભણો છો, શું અનુભવ કરો છો? અમે અગાઉ બીજી કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે આ પ્રકારની વ્યવસ્થા નહોતી, બેઠક વ્યવસ્થા. પણ અહીં જે પ્રાચીનકાળથી ચાલી આવે છે જે ઋષિ પરંપરાથી જે વિદ્યાર્થીઓ ભણતા તે રીતે અહીં બેઠક વ્યવસ્થા ચાલી આવે છે. વિદ્યાપીઠમાં અભ્યાસ કરો છો, અગાઉ પણ ક્યાંક અભ્યાસ કરતા હશો, ખાસ કરીને જે મહત્ત્વની યુનિવર્સિટીઓમાં ખૂબ જ આધુનિકરણ છે, બેન્ચીસ છે, અહીંયા નીચે બેસીને ભણો છો, શું ફીલ કરો છો? જે અમારી જ્યાંથી HNGU માંથી મારું ગ્રેજ્યુએશન થયું તો ત્યાંનું કલ્ચર ને અહીંયાના કલ્ચરમાં બહુ જ ફેરફાર છે. કે કેવું છે કે વિદ્યાર્થી ભલે સોશિયલ વર્કનું ભણે પણ એનામાં સોશિયલ વર્કનો કોઈ એકાદ ગુણ બી જો ડેવલપ થઈ જાય તો એનું ભાગ્ય, બાકી બસ ક્લાસમાં જવાનું, ધીંગા મસ્તી, સર આવે લેક્ચર લે, ભણો તો ઠીક, ના ભણો તો ઠીક, એવું કોઈ જ પ્રકારનું એવું નહીં કે બસ સોશિયલ વર્કર છીએ તો સિરિયસલી એને આત્મસાત કરીએ એના ગુણોને. પરંતુ અહીંયા આવીને એક બદલાવ લાગે છે કે એઝ અ સોશિયલ વર્કર જે મેઇન અમારો કોન્સેપ્ટ છે સમાનુભૂતિનો, એ અહીંયા સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. તો તમે જોયું ને, અહીં વિદ્યાર્થીઓ કંઈક અલગ જ રીતે અભ્યાસ કરે છે અને કદાચ આ જ કારણ છે કે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની માર્કેટમાં વધારે ડિમાન્ડ હોય છે. વિદ્યાપીઠમાં ન માત્ર ખાલી સાદાઈ જ છે, અહીં શિક્ષણમાં આધુનિકતા પણ છે, પરંતુ ગાંધીના મૂલ્યોને ક્યારેય નેવે મુકાતા નથી. વિદ્યાપીઠમાં રેટિયાની સાથે સાથે કોમ્પ્યુટરનું પણ નોલેજ આપવામાં આવે છે, ખાસ કરીને કોમ્પ્યુટરના કોર્સ પણ ચાલે છે. વિદ્યાપીઠમાં પ્રોફેશનલ કોર્સ પણ ચાલે છે, જર્નાલિઝમ હોય, MCA હોય, MSW હોય, HRM હોય કે પછી PGDC હોય, જેવા કોર્સ પણ અહીંયા સમય અંતર્ગત ચલાવવામાં આવે છે. ખાસ કરીને આપણે MCA વિભાગમાં છીએ ત્યાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરથી પોતાનું કરિયર બનાવી શકે, એટલે કે કોમ્પ્યુટરનો કોર્સ પણ અહીંયા કરાવવામાં આવે છે. એટલે એવું જ નથી કે વિદ્યાપીઠમાં એકદમ સાદાઈ છે, સાદાઈની સાથે સાથે જે કોર્સની જે માંગ છે તે મુજબ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ હોય કે પછી સોશિયલ માધ્યમ માટે વિદ્યાર્થીઓને તમામ પ્રકારની જે પ્રકલ્પ કહેવાય, સુવિધાઓ કહેવાય, તે સુવિધાઓ આપવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાપીઠની એક એ પણ ખાસિયત છે કે માર્કેટમાં ચાલતા કોર્સ કરતાં ખૂબ જ સસ્તા ભાવે કે સસ્તી ફીમાં આ કોર્સો કરાવાય છે. વિદ્યાપીઠનો ઉદ્દેશ્ય કમાવાનો નથી, વિદ્યાર્થીઓને પગભર કરવાનો છે. સાથે સાથે વિદ્યાર્થીઓ પગભર થઈ શકે તેના માટે એકદમ નજીવી ફીમાં આ તમામ પ્રકારના કોર્સ કરાવાતા હોય છે. મિત્ર, વિદ્યાપીઠમાં આપ ભણી રહ્યા છો, શું કહેશો જે કોર્સ કરી રહ્યા છો એના વિશે? સર, મેં રાજસ્થાન છે હું, એટલે દૂસરી વાત એ કે મેં જબ યહાં પર આયા તો મતલબ મુજે પતા ચલા કે બહુ કમ ફીસ યાની 10,000 રૂપે ફીસ કે અંદર હું પૂરે એક સાલ પઢ સકતે હૈ. ઓર દેખા જાય તો દૂસરી યુનિવર્સિટી સે જ્યાદા અચ્છા યહાં પર સ્ટડી લેવલ હૈ ઓર હસ્તકલા કે સાથ સાથ ટેકનોલોજી કે સાથ જુડે હુએ રહેતે હૈ. વિદ્યાપીઠમાં હોઈએ અને મોરારજી દેસાઈનું મ્યુઝિયમ ન જોઈએ તે કેમ ચાલે? ગુજરાત વિદ્યાપીઠની વાત કરતા હોઈએ અને એ વાતમાં જો ગુજરાત વિદ્યાપીઠનું મ્યુઝિયમ ના આવે તો એ વાત અધૂરી રહે. અને એ પણ મ્યુઝિયમ મોરારજી દેસાઈનું, જે સૌથી વધુ સમય સુધી, એટલે કે 33 વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહ્યા હતા, દેશના વડાપ્રધાન રહ્યા હતા. અને એના કરતાં પણ મહત્ત્વની વાત છે કે એક જ એવા વડાપ્રધાન હતા તેમને નિશાને પાકિસ્તાન, એટલે કે પાકિસ્તાનનું સર્વશ્રેષ્ઠ એવોર્ડ તેમને આપવામાં આવ્યું હતું. 1991 સાલમાં તેમને શાંતિ સ્થાપના માટે આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કહી શકાય કે 23 માર્ચ 1991 દિવસે આ ભારત રત્નથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ માત્ર એટલી વાત નથી, પરંતુ જે આ મ્યુઝિયમ છે, મ્યુઝિયમની અંદર અઢળક વસ્તુઓ છે જે મોરારજી દેસાઈએ સંપૂર્ણ વસ્તુઓ ગુજરાત વિદ્યાપીઠને અર્પણ કરી હતી. તેઓએ વિદ્યાપીઠના નામે આ તમામ વસ્તુ કરી હતી, એટલે વિદ્યાપીઠમાં આજે અનેક વસ્તુઓ છે. આપણી સાથે જેને સંચાલન કરે છે કે દેખરેખ કરે છે તેમની સાથે વાત કરીશું. પ્રવીણભાઈ, મોરારજી દેસાઈની કઈ કઈ વસ્તુઓ છે બંને એવોર્ડ સિવાય જે વિદ્યાપીઠના મ્યુઝિયમ જોડે છે? મોરારજીભાઈના અહીંયા આપણે વસ્ત્રો મૂકેલા છે, સ્ટીક છે, પૂજાની સામગ્રી છે, એમનો ચરખો છે,
મોરારજીભાઈને જે પણ દેશ વિદેશમાંથી જે પણ વસ્તુઓ મળી છે એ દરેક વસ્તુઓ આપણે અહીંયા સંગ્રહિત કરેલી છે. એમના એક્યુપ્રેશનના સાધનો છે, નળાકાર પીઠિકાઓ છે, વિવિધ પ્રકારના એવોર્ડો પણ છે. મોરારજીભાઈ 1952 થી 1956માં બૃહદ મુંબઈ એટલે કે ગુજરાત અને મુંબઈ જ્યારે એક રાજ્ય હતું ત્યારે એ તે વખતેના મુખ્યમંત્રી પણ હતા. એ સમયે પણ એમને જે અર્જુનના રથ આપવામાં આવ્યા હતા, દિલ્હીના ટોક્યો બેંકની ઉદઘાટન વખતે એમને સોનાની કાતર આપવામાં આવી હતી, એ પણ આપણે અહીંયા મૂકવામાં આવેલી છે. આ સંગ્રહાલય જોવા માટે સોમવારથી શુક્રવારનો સમય સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લો હોય છે અને શનિવારે સવારે 8 થી 1નો ટાઈમ હોય છે અને કોઈક એવા સંજોગ અમે રવિવારે પણ ચાલુ રાખતા હોઈએ છીએ. ક્યારે ધાબા ખેતીનું નામ સાંભળ્યું છે? કરીશું આ ખાસ વિષયની પણ વાત કરીશું, પરંતુ તે પહેલા અત્યારે રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. તમે સંજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી સહિત ખેતીના અલગ અલગ પ્રકારો જોયા હશે કે સાંભળ્યા હશે, પરંતુ ક્યારેય ધાબા ખેતી જોઈ નહીં હોય. આપણે આવી ચૂક્યા છીએ વિદ્યાપીઠના અનુસ્નાતક છાત્રાલયના ધાબા ખેતી પર. ધાબા પર જ્યાં ખેતી થઈ રહી છે ત્યાં આગળ આપ જોઈ શકો છો વરિયાળી છે, ટામેટા છે, રીંગણ છે, શક્કરિયા છે, ખાસ કરીને તે પ્રકારના જે કહી શકાય તે લગાવવામાં આવે છે. સાથે સાથે સિઝન પ્રમાણે અહીંયા પાલક છે, દૂધી છે, કાકડી છે, તે પણ સિઝનેબલ શાકનું અહીંયા વાવેતર થતું હોય છે. ખાસ કરીને ધાબા ખેતીના કોન્સેપ્ટ પાછળના બે ઉદ્દેશ્ય છે. એક ઉદ્દેશ્ય છે અહીંયા ઉદ્યોગ ચાલે છે, ઉદ્યોગની અંદર વિદ્યાર્થીઓને ખેતી કામ કરાવવામાં આવે છે અને ખેતી કામ દરમિયાન ધાબા ખેતી શીખવાડવામાં આવે છે. કારણ કે વિદ્યાર્થી ઘેર જઈને જાતે ધાબા ખેતી કઈ રીતે કરી શકે તેનો એક કોન્સેપ્ટ છે ઉદ્યોગ ખેતી તરીકે. સાથે સાથે બીજો કોન્સેપ્ટ છે જે ધાબા ખેતીમાં જે પાકે છે શાક, તેનું શાકભાજી અહીંયા બનાવવામાં આવે છે અને વાર્ષિક લગભગ મોટી સંખ્યામાં એટલે કે અનેક કિલાઓ શાક અહીંયાથી ઉતરતું હોય છે અને એ શાકભાજી વિદ્યાર્થીઓના ઉપયોગમાં લેવાય છે. વિદ્યાપીઠમાં બધું જૂનવાણી પ્રથાનું ચાલે છે અને ગ્રામ્ય જીવનથી કાર્ય ચાલે છે તેવું પણ નથી, વિદ્યાપીઠમાં આધુનિકતા પણ છે. અમદાવાદની મધ્યમો કોલેજ હોવી અને એમાં પણ મેદાન હોવું ભાગ્યે જ હોય છે, કારણ કે અમદાવાદની અનેક એવી કોલેજો છે જેમાં મેદાન નથી. પરંતુ ગુજરાત વિદ્યાપીઠ પાસે ખૂબ જ મોટું મેદાન છે જેમાં વિદ્યાર્થીઓ નિયમિત પોતાની સ્પોર્ટ્સની એક્ટિવિટી કરી શકે છે, સ્પોર્ટ્સની વિવિધ ગેમ રમી રહ્યા છે. ક્રિકેટનું મેદાન છે, ક્રિકેટ પણ રમે છે અને અવારનવાર વિદ્યાપીઠમાં સ્પોર્ટ્સની વિવિધ એક્ટિવિટી યોજાય છે. એટલું જ નહીં, આસપાસની જે સ્કૂલો છે તેમના બાળકો જો વિદ્યાપીઠની અંદર મેદાનનો ઉપયોગ કરવા માંગતા હોય તો અને ટોકનના નજીવા ભાડે તેમને પણ સ્પોર્ટ્સની એક્ટિવિટી કરવા માટે આપવામાં આવે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આશ્રમ રોડ પર કદાચ ભાગ્ય જેવી કોઈ કોલેજ હશે જેની પાસે એટલું મોટું વિશાળ મેદાન હોય. સાથે સાથે આધુનિક અને મોડર્ન જમાનામાં જે જે ચીજવસ્તુની જરૂરિયાત છે, જે જે ઇક્વિપમેન્ટની જરૂરિયાત છે, તે તમામ ચીજ વસ્તુઓ વિદ્યાપીઠે ડેવલપ કરી છે. વિદ્યાપીઠની અંદર ખૂબ જ મજાનું સુંદર સ્વિમિંગ પૂલ આવેલું છે. વિદ્યાપીઠમાં વધુ એક ખાસિયત તેનો મેઇન હોલ છે. વિદ્યાપીઠની અંદર એક હોલ આવેલો છે, એ હોલની અંદર ઉનાળાની ગરમી જ્યારે 46નો જે પારો હોય ત્યારે અહીંયા ગરમીનું ટેમ્પરેચર ખૂબ જ કહી શકાય કે ઓછું હોય છે. એટલે જે હોલ છે એ રીતે સિસ્ટમેટિક બનાવવામાં આવે છે કે જેની અંદર કહી શકાય કે ખૂબ જ કુલિંગ સિસ્ટમ જોવા મળે છે. હોલની શું ખાસિયત છે તે પૂર્વ રજિસ્ટ્રાર અને અત્યારના વિદ્યાપીઠના ડિરેક્ટર રાજેન્દ્રભાઈ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું. રાજેન્દ્રભાઈ, હોલની એવી શું વિશેષતા છે કે જેના વિશે રિસર્ચ કરવા વિદેશથી પણ કેટલાક યુવાનો અહીં આવતા હોય? ત્રણ વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે આ હોલનું બાંધકામ કર્યું છે. એમાં સૌથી પહેલાં આ સિમેન્ટથી હોલ નથી બનાવ્યો, આ ચૂનાથી હોલ બન્યો છે. અને બીજું જે છે એ હવા ગરમ થાય એટલે ઉપર જાય, એટલે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને ઉપરના ભાગમાં હવા ગરમ થાય, જેમ ભાઈએ કહ્યું એમ કે 46 ડિગ્રી બાર ટેમ્પરેચર હોય, 45 ડિગ્રી બાર ટેમ્પરેચર હોય તો તમે 34-35 ડિગ્રી ટેમ્પરેચરે છે અંદર બેસી શકો એવી આખી એક વ્યવસ્થા ઊભી કરી છે. અને એ મૂળમાં મેં કહ્યું એમ કે આજના જે પર્યાવરણીય પ્રશ્નો છે એ પર્યાવરણીય પ્રશ્નોમાં
આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ એ ખ્યાલે રાખીને અમે આ સભાખંડનું બાંધકામ કર્યું છે. રિપોર્ટરની યાત્રા આખરે તેના અંતિમ પડાવ પર આવી પહોંચી. ગુજરાત વિદ્યાપીઠ વિશે જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. વિદ્યાપીઠમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ લાઇબ્રેરી આવેલી છે, જેમાં લગભગ 8 લાખથી વધારે પુસ્તકો છે. આ સિવાય તેના ઉદ્યોગો, વિજ્ઞાન અને દેશી પદ્ધતિના સમન્વયથી ચાલતી વિવિધ વસ્તુઓ આવું તો અનેક છે, પરંતુ સમયની મર્યાદાના કારણે અમે વધુ કંઈક બતાવી શકતા નથી. પરંતુ તમે પોતે જ અમદાવાદ આશ્રમ રોડ પર આવેલી ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લઈ શકો છો. ગુજરાત વિદ્યાપીઠની 100 વર્ષની યાત્રા એટલે કે ખૂબ જ લાંબી યાત્રા છે. આ યાત્રા દરમિયાન અનેક વખત વિદ્યાપીઠ બંધ પણ થઈ છે, પરંતુ ઝૂકી નથી. અંગ્રેજોને ભગાડવામાં સૌથી મહત્વનો ભાગ ગુજરાત વિદ્યાપીઠનો છે. અનેક સ્વતંત્ર સેનાની વિદ્યાપીઠે આપ્યા છે. એટલું જ નહીં, અનેક સારા સમાજ સેવકો, સેવિકાઓ અને સમાજની અંદર ઉત્કૃષ્ટ કામ કરનારા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ છે. વિદ્યાપીઠ વિશે જેટલી પણ વાત કરીએ એ ખૂબ જ ઓછી પડે. આજે પણ સાક્ષાત ગાંધી, સાક્ષાત ખાદી અને સાક્ષાત શિક્ષણ વિદ્યાપીઠમાં મળી રહ્યું છે. આજે બસ એટલું જ. આવતીકાલે ફરી એક નવા ટોપિક સાથે મળીશું રિપોર્ટરમાં. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો વીટીવી. હવે ઓપનિંગ લઈ લો. લગભગ 100 વર્ષ ફરી દો. કન્ટિન્યુ. 1900 ના 20 ફરી ગુજરાત વિદ્યાપીઠની પરંપરા સમય આવતા એ લોકોએ ફરીથી વિદ્યાપીઠની ફરીથી લઈ લો. 3-4 ચાલતો આવવાનું.